સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છે તમે જે તે સ્ટાર્ટિંગમાં લગ્ન માટેનું ડેટસ જોઈશું તો પ્રકારનું ડેટસ તમે વર વધુનો ફોટો એડ કરી અને બનાવી શકો છો અને એકલા વરનો ફોટો પણ એડ કરીને બનાવી શકો છો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણા આવતાનો વિડીયો નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને અલાઇટ મોશનનો જે પ્રોજેક્ટ છે અને લાઈક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોનો વોસ ઓવરની સાથે મળી રહેશે ચાર રંગનો જે પાસવર્ડ છે એ આપણે વિડીયોના વોઇસ ઓફ સાથે બે બેન કરી અને બોલે છે તો તમારે પાસવર્ડને ધ્યાનથી સાંભળવાનો છે અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌપ્રથમ તમારે અહીંયાથી ફોટો બનાવવાનો છે તો પિક સાર્ટ એપ્લિકેશનને ઓપન કરી દેવાનો છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને તમારે પ્લસના આઈકાન પર ક્લિક કરવાનો છે અને તમારે પહેલા નંબર પર જે લખેલું છે એડિટર ફોટો એની પર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે સૌ પ્રથમ ત્યાંથી તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનો છે તો અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડને એડ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી બેકગ્રાઉન્ડ એડ કરી અને અહીંયા તમારે અહીંયાથી એક ફોટો લગાવવાનો છે ત્યાં તમારે નીચેવાળી જે લાઇન છે એને સ્ટોલ કરવાની છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં એડ ફોટોનું આઈક અને છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે વર વધુનો ફોટો લગાવવાનો છે મતલબ કે જેના પણ લગ્ન છે એમના બંનેનો જોઈન્ટ ફોટો લગાવવાનો છે તમે અહીંયાથી સિંગલ ફોટો પણ લગાવી શકો છો એકલા વરનો પણ ફોટો લગાવી શકો છો તો અહીંયાથી આપણે વર વધુનો જે બંનેનો સાથેનો ફોટો છે એ લગાવી દઈશું તો અહીંયા તમારે આ રીતે એડ પર ક્લિક કરવાનો છે અને ફોટાને એડ કરવાનો છે આરથી ફોટાને એડ કરી અને તમારે નીચેની બાજુમાં જે રિમોવ બીજું લખેલું છે બીજા નંબર ઉપર એની પર ક્લિક કરવાનું છે અને તમારે રિમોવ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અન્ય તમારે ફોટાનું જે પાછળવાળું બેકગ્રાઉન્ડ છે એને હટાવવાનો છે ત્યાં ત્યાંથી આર્થ હટાવીશું આ રીતે પાછળવાળું જે બેકગ્રાઉન્ડ છે એને હટાવી અને તમારે ફોટાની સાઇઝ આ રીતે નાની કરવાની છે અને ઉપરની બાજુમાં એરિયાઝનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે ઓપોઝિટની લાઇન છે વચ્ચેવાળી એને ઓછી કરવાની છે અને હાર્ડનેસની જે લાઇન છે એને પણ તમારે અહીંયા આરતી ઓછી કરવાની છે અને અહીંયા તમારે ફોટાનું જે ચૌ ભાગ છે એના તમારે અહીંયા અર્થે ઇજાજ કરી દેવાનો છે તો ત્યાંથી નીચેની બાજુમાં આંગળી ફેરવી અહીંયા તમારે ફોટાનો જે નીચેવાળો ભાગ છે એના આર્થિક ઇરજ કરવાનો છે આરતે રીતે ઇરઝ કરી અહીંયા તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે અન્ય તમારે ફોટાને રોટેટ કરવાનો છે અહીંયા તમારે ફોટાને ખોણામાં લઈ જવાનો છે ત્યાંથી આ ખોણામાં સેટ કરી દઈશું થોડીક આરતે સાઇઝ વધારે દેવાની છે અને આરતે ખોણામાં સેટ કરવાનો છે આરતે ખોણામાં સેટ કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એક ડોલીનું પિયન જે છે એના તમારે અહીંયાથી એડ કરવાનું છે ત્યાંથી આપણે ડોલીનું જે પિયન જે છે એને એડ કરી દઈશું તો આ તમારે અહીંયાથી ડોલીનું જે પિયન જે છે એના તમારે અહીંયાથી એડ ઉપર ક્લિક કરવાનું છે અને અર્થે એડ કરવાનો છે અર્થે એડ કરી અન્ય તમારે એના અર્થે રોટેટ કરવાનું છે ત્યાંથી અર્થે રોટેટ કરી દઈશું અર્થે રોટેટ કરી અન્ય તમારે એની સાઈઝ અર્થે નાની કરવાની છે અન્યથી વરવતનો જે ફોટો લગાવેલો છે એને નીચેની બાજુમાં તમારે અહીંયાથી ડોલીનું જે પીએન છે એને સેટ કરવાનો છે અર્થે સેટ કરી અન્ય તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તોરણનું જે જે છે એને તમારે અહીંયાથી એડ પર ક્લિક કરવાનું છે અને એડ કરવાનું છે અર્થે એડ કરી અન્ય તમારે સોરી અહીંયાથી જે તોરણનું જે પીએન છે એની પર ક્લિક કરવાનો છે અને તમારે એને અહીંયાથી ક્રોપ કરવાનો છે તો નીચેની બાજુમાં ચોથા નંબર ઉપર આઇકન છે એની પર ક્લિક કરવાનો છે અહિયાં તમારે એનો જે બંને બાજુનો ભાગ છે ક્રોપ કરવાનો છે ત્યાં અત્યાર ક્રોપ કરી દઈશું તો આ રીતે તમારી ત્યાંથી બંને બાજુનો જે ભાગ છે એનો ક્રોપ કરવાનો છે અહિયાં તમારે તોરણની જે સાઈઝ છે એના અર્થે વધારી દેવાની છે ત્યાં અત્યારે વધારી અન્ય તમારે તોરણનું જે પિયાજી છે એને ઉપરની બાજુમાં પહેલાં ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે આ રીતે ફૂલ સ્ક્રીન કરી અહીંયા તમારે એને ઉપરની બાજુમાં સેટ કરવાનું છે ત્યાંથી આ રીતે ઉપરની બાજુમાં સેટ કરી દઈશું આ રીતે ઉપરની બાજુમાં સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં જે ઇરાજના આઇકનની બાજુમાં આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારી વચ્ચેવાળું જે તીર છે મોઉ ડાઉન લખેલું છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે બે વખત ક્લિક કરવાનું છે અહીંયા તમારે તોરણને જે ફોટો છે પીએનજી ફોટો છે એની પાછળ તમારે અહીંયાથી લઈ લેવાનું છે અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના પહેલાં બે અંક છે ત્રણ જીરો એટલે કે ત્રીસ ત્રણ કર લેજો અને પાછળ જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોનો વોઇસ ઉપર સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનું છે અને તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે સ્ક્રીન પર ક્લિક કરી અને તમારે એક પથ્થરનું પીએનજી એડ કરવાનું છે ત્યાં તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એના પહેલાં તમારે અહીંયાથી એક ડિઝાઇનનું પીએનજી એડ કરવાનું છે ત્યાંથી આપણે ડિઝાઇનનું જે પીએનજી છે એને એડ કરી દઈશું તો અહીંયા તમારે એના પહેલાં એક ડિઝાઇનનું પીએનજી છે એના તમારે અહીંયાથી આ એડ કરવાનું છે ત્યાં અત્યારથી એડ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ડિઝાઇનનું જે પીએનજી છે એની સાઇઝ તમારે અહીંયા ત્યારથી વધારવાની છે અહીંયા તમારે ડિઝાઇનનું જે પીએનજી છે એને તમારી અહીંયા અત્યારે નીચેની બાજુમાં લઈ જવાનું છે અહીંયા તમારે એની ઓપ્પો સીટી આ ઓછી કરવાની છે ત્યાંથી આ રીતે ઓપ્પો સીટી એની પચાસ કરી દઈશું તો આ રીતે પચાસ ઓપ્પો રાખવાની છે અહીંયા તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે નીચેની બાજુમાં એડ ફોટો નાખ્યો અને છે એને ક્લિક કરવાનું છે અહીંયા તમારે પથ્થરનું જે પીએન જે છે એના તમારે અહીંયાથી એડ કરવાનું છે ત્યાં આપણે પથ્થરનું જે પીએન જે છે એને એડ કરી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી પથ્થરનું જે પીએન જે છે એને એડ ઉપર ક્લિક કરવાનું છે અને આ એડ કરીએ અને તમારે એની સાઇઝ આ ફૂલ સ્ક્રીન કરી દેવાની છે આ રીતે ફૂલ સ્ક્રીન કરી અહીંયા તમારે ડાઉન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે અહીંયાથી ડોલીનું જે એ છે એની પાછળ તમારી અહીંયાથી પથ્થરનું છે એને લઈ લેવાનું છે અને અહીંયા તમારે જે ડિઝાઇનનું પી છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એને ટુ બેક કરી દેવાનું છે ત્યાંથી આ રીતે ડાઉન ઉપર ક્લિક કરશું અહીંયા તમારે પથ્થરનું જીપી અને છે એની પાછળ તમારે અહીંયાથી ડિઝાઇનનું જે એ છે ને લઈ લેવાનું છે અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે તીરનું આઈક છે એની પર ક્લિક કરવાનું છે અને આ ફોટાને તમારે અહીંયાથી સેવ કરવાનું છે આ રીતે ફોટાને સેવ કરી અને આ ફોનું તમારી લાઇટ રૂમની અંદર કલર ગ્રાઇન્ડિંગ કરવાનું છે અને લાઈટ અંદર તમને ફોટાનું કલર ગ્રાન્ડિંગ કરતા ના હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે વિડીયો જોઈ વિડીયોના વચ્ચેનો એક મિનિટનો જે ભાગ છે એ જોઈ અને તમે લાઇટ રૂમની અંદર કલર ગ્રાઇન્ડિંગ કરતા શીખી શકો છો તો વિડીયો જોઈ લેજો અને લાઇટ રૂમની જે ફોટો પ્રસેડ છે એ તમને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો કલર ગ્રાઇન્ડિંગ કરી શકો છો તો ત્યાં તમારે ફોટાને સેવ કરવાનો છે અને રૂમની અંદર ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરી અને તમારે બેક આવવાનું છે ત્યાંથી આપણે બેક આવી જશું તો ફોટાનું કલર ગ્રાન્ડિંગ કરી અને તમારે લાઈટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો આ તે ઓપન કરી અને તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પર ક્લિક કરી અને અહીંયાથી મેં તમને જે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે એને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ત્યાંથી આ રીતે ઓપન કરી દઈશું આ રીતે ઓપન કરી અને અહીંયા તમારે સૌ પ્રથમ તમારે અહીંયાથી નીચેથી લઈ અહીંયા તમારે બીજા નંબર ઉપર અહીંયાથી જે ગોલ્ડન પાર્ટિકલ છે એની પર ક્લિક કરવાનું છે બીજા નંબર નીચેલી અર્શાની ક્લિક કરવાનું છે કલરના એક ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં સ્ટાર જે વાઇક અંશા એની ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ત્રીસ સેકન્ડની જે પાર્ટિકલ વિડીયો ક્લિપ છે એના તમારે અહીંયાથી એડ કરવાની છે ત્યાંથી આપણે વિડીયો ક્લિપને એડ કરી દઈશું એટલે કે જે પાર્ટિકલ ઓવર લે છે એના તમારે અહીંયાથી એડ કરવાની છે ત્યાંથી પાર્ટિકલ ઓવર લઈને આપણે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ એડ કરવાની છે આ એડ કરી અને અહીંયા તમારે અહીંયાથી જે ફંટ આપણે અહીંયાથી લિરિક્સ લખવા માટે અહીંયાથી આપણે જે ફન્ટ યુઝ કરેલા છે એના તમારે પહેલા ડાઉનલોડ કરવાના છે નહીં તો અહીંયાથી જે લિરિક છે તમને ગુજરાતીની અંદર શો નહીં થાય અને ઇંગ્લિશની અંદર શો થાય તો તમારે અહીંયાથી બંને ફંટોને તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનો છે બંને ફંટોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને લાઈટ મોશનની અંદર એને તમારે ઇન્પોર્ટ કરી દેવાના છે નહીં તો અહીંયાથી જે જે તમને ગુજરાતીની અંદર શો નહીં થાય અને ઇંગ્લિશની અંદર શો થશે તો તમારે ત્યાંથી સૌ પ્રથમ જે ફંડ છે બંને ફંડને તમારે ડાઉનલોડ કરી અને લાઇટ મોશન ઇન્પોર્ટ કરી દેવાનો છે અને અહીંયા તમારે આગળ આવવાનું છે ત્યાં ત્યારથી આપણે આગળ આવી તો આ રીતે આગળ આવી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે છેલ્લા નંબર ઉપર અહીંયાથી જે બેકગ્રાઉન્ડવાળી લેયર છે વ્હાઈટ કલરનું જે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરવાનું છેલ્લા નંબરની જે લેયર છે એની ક્લિક કરવાનું છે કલરના પર ક્લિક કરવાનું છે નીચેની બાજુમાં સ્ટાર જે વાઇક છે એની ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે લાઇટ રૂમની અંદર જે ફોટાનું રિગાર્ડિંગ કરી અને જે ફોટાને સેવ કર્યો હોય એ ફોટાને તમારે અહીંયાથી પ્લસના આઈકન પર ક્લિક કરવાનો છે અને આ રીતે એડ કરવાનો છે અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના છેલ્લા બે અંક છે પાંચ પાંચ એટલે કે પંચાવન ત્રણ કરી લેજો આપણે તમને ટોટલ ચાર અંગનો પાસવર્ડ આપી દીધો છે તમારે નોટ કરી દેવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણું ડિટર્સ છે બની અને રેલી થઈ ગયો છે તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે ગમે તે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મોશન ના આવે એડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશે તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજી સુધી જોઈન ના હોય તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો બધું મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓ અને જોઈન કરો લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને કોઈ જો એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો ફટાફટ જાઓ અને જોઈન કરો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આ વિડીયોનો તમારે એક્સપર્ટ કરવાનો છે તો ઉપરની બાજુમાં શેરનું આઇકન છે અહીંયાથી નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે પર ક્લિક કરવાનું છે અને વિડીયોને એક્સપર્ટ કરી દેવાનો છે